તેના દાખલાઓ પણ આપણે શીખી ગયા હવે આપણે આ વિડીયોમાં કોટિકોણના ત્રિગુણોત્તરોનો અભ્યાસ કરવાનો છે તો મિત્રો કોટિકોણ એટલે શું તેનો ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદ આપણે કોટિકોણના ત્રિગુણોત્તરો તરફ આગળ વધીશું તો સમજીએ આપણે સૌ પ્રથમ કોટિકોણ એટલે શું તો મિત્રો કોટિકોણના ત્રિગુણોત્તરો સમજવા માટે સૌપ્રથમ આપણે કોટિકોણ એટલે શું તે સમજવું પડશે કોટિકોણ એટલે શું તો કે જે બે ખૂણાઓના માપોનો સરવાળો નેવું ડિગ્રી થતો હોય એટલે કે નેવું અંશ થતો હોય તે બે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહે છે જે બે બે ખૂણાઓના સરવાળો ડિગ્રી થતો હોય તે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહે છે હવે આપણને એવું આપેલું હોય મિત્રો કે ત્રીસ અંશનો કોટિકોણ કોણ ત્રીસ અંશનો કોટિકોણ કોણ તો કોણ થાય સાહીઠ અંશ થાય સૌને આપણને ખ્યાલ આવે એવી જ રીતે પિસ્તાલીસ અંશનો પૂછ્યો હોય તો તો પિસ્તાલીસ જ આવે સાઠ અંશનો પૂછ્યો હોય તો તો ત્રીસ અંશ આવે ઝીરો અંશનો પૂછ્યો હોય તો ઝીરો અંશ આવે બરાબર છે તો આ રીતે કોટિકોણ આવે પરંતુ હવે આપણે મિત્રો કોટિકોણના ત્રિગુણોત્તરો સમજવાના છે શું સમજવાનું છે કોટિકોણના ત્રિગુણોત્તરો તો સૌપ્રથમ સામાન્ય જે ત્રિકોણ હોય છે તેમાં કોઈ પણ ખૂણા માટે આપણે ત્રિગુણોત્તરો નક્કી કરી લઈએ જોઈએ ધારો કે કોઈ કાટકોણ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ ખૂણો હોય તો રેખાખંડ એસી કર્ણ થશે એટલે ત્રિકોણ કંઈક આ પ્રમાણે બનશે એટલે કે આ બી ખૂણો કાટખૂણો રેખાખંડ એસી કર્ણ બી હવે આપણે એ ખૂણા માટે દરેક ત્રિગુણોત્તરો નક્કી કરીએ છ છ ત્રિગુણોત્તરો આપણે એ ખૂણા માટે નક્કી કરીએ એટલે શું સાઈન એ કોસ એ ટેન એ કોસેક એ ત્યારબાદ સેક એ અને છેલ્લે કોટ એ આ છ વસ્તુઓ આપણે એ ખૂણા માટે નક્કી કરીએ તો હવે અહીંયા

સાઈન નો વ્યસ્ત એટલે એસી ના છેદ માં બીસી એવી જ રીતે સેક છે કોષ નો વ્યસ્ત એટલે એસી ના છેદ માં અને કોટ છે ટેન નો વ્યસ્ત એટલે એ ના છેદમાં બીસી બરાબર છે આ રીતે આપણે એ ખૂણા માટે છ ત્રિગુણોત્તરો આપણે મેળવ્યા હવે મિત્રો આપણે જે આ સી ખૂણો છે સી ખૂણો એના માટે આપણે ત્રિગુણોત્તરો મેળવ્યા પરંતુ સૌ પ્રથમ આ જે સી ખૂણો છે એને અને આ એ ખૂણાને કોઈ સંબંધ ખરો ખૂણો એ અને ખૂણો સી આ બંનેને કાંઈ સંબંધ ખરો જોઈએ તમને આમ તો ખ્યાલ જ હશે પણ છતાં પણ ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો આપણને ખ્યાલ છે તે રીતે એકસો એંસી થાય એટલે કે માપ ખૂણો એ પ્લસ માપ ખૂણો બી પ્લસ માપ ખૂણો સી બરાબર એકસો એંસી હોય હવે માપખૂણો બીનું માપ તો નેવું ડિગ્રી છે નેવું અંશ છે પ્લસ માપખૂણો સી એમ એમને બરાબર એકસો એંસી નેમ બરાબર છે હવે અહીંયા પ્લસ નેવું આ બાજુ આવે તો માઇનસ નેવું તો માપખૂણો એ પ્લસ માપખૂણો સી બરાબર એકસો એંસી માઇનસ નેવું એકસો એંસીમાંથી મિત્રો નેવું બાદ કરીએ તો વધે કેટલા નેવું વધે એટલે માપખૂણો એ અને માપખૂણો સી બરાબર નેવું અંશ હોય હવે મારે માપખૂણો એ ને સૂત્રનો કરતાં બનાવવું હોય તો હું શું લખી શકું અથવા તો માપખૂણા સીને સૂત્રનો કરતાં બનાવું તો હું આપણે કઈ રીતે લખી કઈ રીતે લખી શકીએ નેવું માઇનસ માપખૂણો એ બરાબર છે માપખૂણો એ આ બાજુ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થઈ જાય તો હવે આ જે એ અને સી છે એ એકબીજાના કોટિકોણ છે તો આપણે એ જ તો મેળવવું છે કોટિકોણના ત્રિગુણોત્તરો તો આપણે સૌ પ્રથમ એના ત્રિગુણોત્તરો મેળવ્યા તો હવે આપણે શું મેળવવું છે સી માટેના ત્રિગુણોત્તરો કોના કોના ત્રિગુણોત્તરો સી માટેના તો ત્રિ કોટી કોટી કોટિકોણના જે ત્રિગુણોત્તરો છે તેને કઈ રીતે દર્શાવી શકાશે આ રીતે નેવું માઇનસ કોઈ પણ ખૂણો જે તે ખૂણો બરાબર છે તો હવે આપણે લખીએ સી ખૂણા માટેના ત્રિગુણોત્તરો બરાબર છે જોઈએ તો સાઈન સી તો હવે સાયન સી કોસ સી ટેન સી આ રીતે છ છ ગુણોત્તરો આપણે સી ખૂણા માટે મેળવીએ તો આ જ રીતે ત્રિકોણ એ જે હતો તે જ હું અહીંયા ફરીથી દોરું છું ત્રિકોણ એ સી જેની અંદર બી ખૂણો કાઠ ખૂણો હતો હવે આપણે આ સી ખૂણા માટે જોવાનું છે તો અહીંયા સાયન સી ત્યારબાદ કોસ સી ત્યારબાદ ટેન સી પછી છે કોસેક સી પછી સેક સી અને કોટ સી હવે સાઈન સી એટલે કે સી ખૂણાની સામેની બાજુ એટલે એબી અને છેદમાં કર્ણ એટલે એસી ત્યારબાદ મિત્રો કો સી એટલે સી ખૂણાની પાસેની બાજુ બી સી છેદમાં એસી ટેન સી એટલે સી ખૂણાની સામેની બાજુ છેદ પાસેની બાજુ એટલે કે એ બી છેદમાં બીસી કોસેક સી એટલે સાઈન નો વ્યસ્ત એસી છેદમાં એ બી ત્યારબાદ સી ખૂણા માટે સિકંટ ગુણોત્તર એટલે કે કોષ ગુણોત્તરનો વ્યસ્ત એસીના છેદમાં બીસી અને કોટ સી એટલે ટેન સીનો વ્યસ્ત બીસીના છેદમાં એબી એ બી તો આ રીતે મિત્રો આપણે સી ખૂણા માટે છ છ ગુણોત્તરો મેળવ્યા પરંતુ મિત્રો અહીંયા આપણે જે લખ્યું તેમ કે સી ખૂણાને આપણે કઈ રીતે દર્શાવી શકીએ અહીંયાથી માપ ખૂણો કાઢી લઈએ તો સી ખૂણાને આપણે કઈ રીતે દર્શાવી શકીએ આ રીતે દર્શાવી શકીએ કે ખૂણો સી બરાબર નેવું માઇનસ એ બરાબર છે નેવું માઇનસ એ આ રીતે તો આપણે સી ની જગ્યાએ નેવું માઇનસ એ લખી દઈએ બરાબર છે લખીએ તો શું થશે અહીંયા સાઈન નેવું

કારણ કે આપણે કોટિકોણના ત્રિગુણોત્તરો મેળવવા છે એટલા માટે તો હવે આપણે જે સાઈન નેવું માઇનસ એ કોષ નેવું માઇનસ એમ નેવું માઇનસ એ માટે જે છે છ ગુણોત્તરો લખા બરાબર છે હવે એ બી છેદ એસી આ એ બી એટલે કે આ જે એ બી છે અને આ એસી છે એ નેવું માઇનસ એ માટે સાઈન ગુણોત્તર છે પરંતુ આજે એ ખૂણા માટે આપણે લેવા જઈએ ખૂણા માટેનો કોષ ગુણોત્તર આપણે અહીંયા જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે કોષ એ બરાબર પણ એ બી છેદ એસી છે એટલે કે જ્યાં જ્યાં એ બી છેદ એસી દેખાય ત્યાં ત્યાં આપણે કોષ એ લખી શકીએ તો સૌ પ્રથમ આપણને એ બી છેદ એસી જ મળ્યું અહીંયા એ બી છેદ એસી તો અહીંયા આપણે શું લખી શકીએ કોષ એ લખી શકીએ આમ તો ગયા વિડિયો એટલે કે ગયો જે થિયરીનો લેક્ચર હતો તેના અંત ભાગમાં મેં આ બધી વાતો કરેલી કે સાઈન અને કોસ એકબીજાના કોટી ગુણોત્તરો છે પરંતુ તે ડિટેલમાં ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના હતા એટલે કે હવે કોસ નેવ માઇનસ એ બરાબર છે બીસીના છેદમાં એસી તો બીસીના છેદમાં એસી એટલે શું થાય જોઈ લઈએ આઈ યુ બી સીના છેદમાં એસી એટલે શું સાઈન એ થશે તો આપણે અહીંયા શું લખી શકીએ સાઈન એ લખી શકીએ બરાબર છે એવી જ રીતે ટેન અને કોટ જે છે એ પણ એકબીજાના કોટી ગુણોત્તરો છે એટલે અહીંયા જે એ ના છેદમાં બીસી છે તો એના બરાબર આપણને મળશે કોટ એ જો એ બી ના છેદમાં બીસી બરાબર શું મળ્યું કોટ એ તો આપણે અહીંયા લખશું કોટ એ ત્યારબાદ અહીંયા કોશેક નેવું માઇનસ એ થશે સેક એ હવે તો આપણને ખબર પડી જાય સેક નેવું માઇનસ એ હશે કોશેક એ ત્યારબાદ અહીંયા કોટ નેવું માઇનસ એ હશે ટેન એ મેળવી લઈએ છતાં અહીંયા કોશેક નેવું માઇનસ એ એસી છેદ એ બી જોઈ લઈએ એસી છેદ એ બી આઈ રહ્યું સેક એ છે એવી જ રીતે અહીંયા પાછળ એસી છેદ બીસી હતું તો એ કોશેક એ હતું એસી છેદ બીસી કોશેક એ અને એ બી છેદ બીસી કોટ એ જે આપણે અહીંયા કોટ નેવું માઇનસ એમાં લખ્યું બરાબર છે તો ટેન એ મળે બીસી છેદ એ બી આવી રહ્યું અહીંયા ટેનમાં બરાબર છે તો હવે આપણે આ વચ્ચેનું વસ્તુ જે છે એ આપણે ભૂલી જઈએ અને આ બંનેને સરખાવીએ તો શું બનશે કે કા રીતે બનશે જો સાઈન નેવું માઇનસ એ બરાબર કોસ એ પછી કોસ નેવું માઇનસ એ બરાબર બનશે સાઈન એ ટેન નેવું માઇનસ એ બરાબર બનશે કોટ એ ત્યારબાદ કોશેક નેવું માઇનસ એ બરાબર બનશે સેક એ પછી કો કોશેક પછી સેક સેક નેવું માઇનસ એ બરાબર શું બનશે કોશેક એ બનશે અને કોટિકોણ માટેના ત્રિગુણોત્તરો કહી શકાય કારણ કે અહીંયા જે ખૂણો છે એ કોટિકોણ છે નેવું માઇનસ કઈક થતું હોય તો તેને કોટી ખૂણો કહેવાય અને અહીંયા ત્રિકોણ ગુણોત્તર આજે છે એટલે આ થશે કોટિકોણના ત્રિકોણમિત્તીય ગુણોત્તરો બરાબર છે તો આ વાત થઈ કોટિકોણના ત્રિકોણમિત્થીય ગુણોત્તરોની જોઈએ મિત્રો આપણી બુકનું ઉદાહરણ નંબર નવ ઉદાહરણ નંબર દસ અને ઉદાહરણ નંબર અગિયાર આ ત્રણ ઉદાહરણો જોઈએ તો મિત્રો આપણે આ વિડીયોની અંદર થિયરીની સાથે સાથે આ ત્રણ ઉદાહરણો લેવાનું કારણ એ છે કે તમને આ કોટિકોણનો ઉપયોગ કઈ રીતે કરવો તેનો પણ ખ્યાલ આવતો જાય એટલા માટે સૌ પ્રથમ આપણને એવું ઉદાહરણ નંબર નવમાં કીધેલું છે કે કિંમત શોધો એના માટે આપણને એક ગુણોત્તર આપેલું છે કે ટેન પાસઠ ને છેદમાં કોટ પચીસ ટેન પાસઠ ના છેદમાં કોટ પચીસ આપેલું છે બરાબર છે હવે મિત્રો અહીંયા જે ગુણોત્તર આપેલા હશે અંશ અને છેદમાં તે બંને એકબીજાના કોટી ગુણોત્તરો હશે કેવા ગુણોત્તરો હશે કોટી ગુણોત્તરો આ ટેન અને કોટ આપણે અહીંયા જોયું તે રીતે કોટી ગુણોત્તરો છે એકબીજાના જોઈ શકો છો ટેન અને કોટ આ એકબીજાના કોટી ગુણોત્તરો છે ટેન ટેન નેવું માઇનસ એ બરાબર કોટ એ કોટ નેવું માઇનસ એ બરાબર ટેન એ આ બંને એકબીજાના કોટી ગુણોત્તરો છે તો હવે મિત્રો ગમે તે એક ત્રિકોણમિતિય ગુણોત્તરને ગમે તે એક ત્રિકોણમિતિય ગુણોત્તરને કોઈ બીજા ગુણોત્તરોમાં રૂપાંતરણ કરવાનું તો સપોઝ કે આપણે અહીંયાથી ઉપાડ્યું આ પાસઠ છે ટેન પાસઠ એને આપણે કદાચ ધારી લઈએ ટેન એ શું ધારી લઈએ ટેન એ તો ટેન એ નું સૂત્ર શું થાય કોટ નેવું માઇનસ એ થાય શું થાય કોટ નેવું માઇનસ એ બરાબર છે તો આ જ સૂત્ર સેમ અહીંયા લાગશે કારણ કે એ ખૂણા માટે જે લાગુ પડે એ જ પાસઠના ખૂણા માટે લાગુ પડે બરાબર છે તો ટેન પાસઠ બરાબર શું થશે કોટ નેવું માઇનસ પાસઠ શું બનેવું માઇનસ પાસઠ તો કોટના કોટ નેવું માંથી પાસઠ બાદ કરો મિત્રો નેવું માંથી પાસઠ જાય તો વધે કેટલા પચીસ વધશે નેવું માંથી પાસઠ બાદ કરતા વધશે કેટલા પચીસ માંથી સાઠ જાય તો ત્રીસ અને ત્રીસ માંથી પાંચ જાય તો પચીસ તો આપણને શું મળ્યા કોટ પચીસ તો ટેન પાસઠ બરાબર શું લખી શકાય કોટ પચીસ તો આજ ફરીથી લઈએ અહીંયા કે ટેન પાસ છેદમાં કોટ પચીસ બરાબર હવે અહીંયા ટેન પાસઠ ની કિંમત આપણને શું મળેલી કોટ પચીસ મળેલી મૂકી દઈએ કોટ પચીસ છેદમાં ફરીથી કોટ પચીસ તો અંશ અને છેદ સમાન તો શું મળે આપણને એક મળે તો આ ગુણોત્તરની કિંમત શું થશે એક થશે તો આ વાત થઈ મિત્રો ઉદાહરણ નંબર નવ ની ત્યારબાદ મિત્રો ઉદાહરણ નંબર દસ જોઈએ ઉદાહરણ નંબર દસ માં આપણને એ રીતે આપેલું છે કે જો થ્રી એટલે કે ત્રણ એ લઘુકોણનું માપ હોય એટલે કે આ જે ત્રણ એ છે એ કોઈ ખૂણાનું માપ છે પણ તે ખૂણો કેવો છે લઘુકોણ છે લઘુકોણનું માપ હોય તથા સાઇન થ્રી એટલે કે આ થ્રી એ છે તેનો સાઈન ગુણોત્તર એ બરાબર છે કોને તો કે કોષ એ માઇનસ છવ્વીસને બરાબર છે કોને બરાબર છે કોષ એ માઇનસ છવ્વીસને તો આપણે એની કિંમત શોધવાની છે એ બરાબર કેટલા એવું આપણે શોધવાનું છે હવે મિત્રો ખૂબ જ સરળ છે કોઈ પણ અહીંયા બે બાજુઓ આપણી પાસે છે ડાબી બાજુ અને જમણી બાજુ તો કોઈ પણ એક બાજુએ કોઈપણ એક બાજુએ આપણે કોટિકોણ લઈએ કોઈ પણ એક જ બાજુએ લેવાનું છે બંને બાજુએ નહીં કોઈપણ એક બાજુએ કોટિકોણ લઈએ તો હું મિત્રો અહીંયા ડાબી બાજુએ કોટિકોણ લઉં આજે આપણને સમીકરણ આપેલું છે સાઈન થ્રી એ બરાબર કોષ એ માઇનસ છવ્વીસ તો અહીંયા હું કોટિકોણ લઉં તો કોટિકોણ લઈશ જો સાઈનનું કોટિકોણ આપણે લેવું હોય તો કંઈક સૂત્ર આ પ્રમાણે છે કે સાઈન નેવું માઇનસ એ બરાબર બરાબર છે આવું સૂત્ર છે તો હવે અહીંયા હું એની જગ્યાએ થ્રી એ લઉં શું લઉં એની જગ્યાએ થ્રી એ તો અહીંયા પણ એની જગ્યાએ શું આવશે થ્રી એ જ આવશે ને બરાબર છે તો હવે સાઈન નેવું માઇનસ થ્રી એ બરાબર જમણી બાજુ તેમ નહીં તેમ અથવા તો બંને બાજુ કોટિકોણ લ્યો તો પણ સરળ પડે બરાબર છે અથવા અહીંયા જ્યારે આપણે કોટિકોણ લઈએ છીએ ત્યારે આનું સીધું રૂપાંતરણ આ સ્ટેપ આપણે ન લખીએ અને આનું સીધું રૂપાંતરણ આપણે કોષની અંદર કરી નાખીએ બરાબર છે સાઇન એ હોય સાઇન એ આ રીતે હોય સાઈન એ તો એને આપણે આ રીતે લખી જ શકીએ કોષ નેવું માઇનસ એ તો અહીંયા એની બદલે થ્રી છે બીજું કાંઈ નથી સાઇન થ્રી એ આપેલું છે તો આપણને શું મળશે કોષ નેવું માઇનસ થ્રી એ મળશે તો અહીંયા એવી જ રીતે થશે કોષ નેવું માઇનસ બરાબર કોષ એ માઇનસ છવ્વીસ હવે મિત્રો આ ગુણોત્તર છે અથવા વિધય છે એ બંને બાજુથી નીકળી જાય અને જે કાઉસ છે તે તેમના તેમ રહેશે એટલે નેવું માઇનસ થ્રી એ બરાબર એ માઇનસ થશે હવે મિત્રો આપ એ આ બાજુ એમને રાખો આ માઇનસ થ્રી એ આ બાજુ આવે તો પ્લસ થ્રી એ માઇનસ 26 આ બાજુ જાય તો પ્લસ છવીસ એટલે છવ્વીસ થશે એકસો ને સોળ કેટલા થશે એકસો સોળ અને એ પ્લસ થ્રી એ થશે ફોર એ હવે મિત્રો આપણે તો શોધવા છે એ અહીંયા એ ની સાથે ચાર ગુણાકારમાં છે બરાબરની આ સાઈડ આવે તો શું થશે ભાંગાકારમાં જશે તો એકસો સોળ ભાંગ્યા ચાર એ બરાબર એકસો સોળ ભાંગ્યા ચાર એટલે આપણને મળશે ઓગણત્રીસ એ બરાબર કેટલા મળશે ઓગણત્રીસ અંશ મળશે તો આ રીતે મિત્રો આપણે એની કિંમત શોધી શકીએ બરાબર છે સૌપ્રથમ શું કરવાનું કોટિકોણ લેવાનો કોઈ પણ એક બાજુએ તો અહીંયા સાઈનનો કોટિકોણ આપણે જ્યારે લઈએ ત્યારે કોષ અને કયા સ્વરૂપમાં ખૂણાને લખવાનું નેવું માઇનસ જે તે ખૂણો બરાબર છે સાઈનનો કોટિકોણ કોષ કોષનો કોટિકોણ હોય તો સાઈન પછી ટેનનો કોટિકોણ હોય તો કોટ કોટનો કોટિકોણ હોય તો ટેન કોશેકનો કોટિકોણ સેક અને શેકનો કોટિકોણ કોશેક આ રીતે આપણે કોટિકોણોની જોડી યાદ રહેવી જોઈએ અને જે તે ખૂણો હોય તેને નેવુંમાંથી બાદ કરીને લખી નાખવાનો અને એક બાજુને એમની એમ રાખવાની હવે ત્યારબાદ આપણે બંને બાજુથી આ જે ગુણોત્તરો છે તે નીકળી જાય અને જે કાઉસ છે તે તેમના તેમ રહે એટલા માટે એને સૂત્રનો પછી કરતાં બનાવવાનો અને જે કિંમત મળે એ આપણે એની કિંમત હોય હવે જોઈએ મિત્રો ઉદાહરણ નંબર અગિયાર હવે જોઈએ ઉદાહરણ નંબર અગિયાર જેની અંદર એવું આપેલું છે કે કોટ પંચ્યાસી અંશ પ્લસ કોષ પિંચોતેર અંશ આ રીતનો એક સરવાળો આપેલો છે આ સરવાળાને આપણે એવું કીધું છે કે કોટ પિંચ્યાસી પ્લસ કોષ પિંચોતેર ને ઝીરો અંશ અને પિસ્તાલીસ અંશ વચ્ચેના માપવાળા એટલે કે આ બંને ખૂણાઓ અથવા આ બંને માપના વચ્ચેનું જે કોઈ પણ માપ હોય તે વચ્ચેના માપવાળા ત્રિગુણોત્તરોનો ઉપયોગ કરી દર્શાવો તો મિત્રો આમાં કરવાનું શું છે કે આ જે ખૂણાઓ છે અહીંયા જે પિંચ્યાસી છે ને આ પિંચોતેર છે તેને આપણે જીરો અને પિસ્તાલીસની વચ્ચેના કન્વર્ટ કરવાના છે કોની કોની વચ્ચે ઝીરો અને પિસ્તાલીસની વચ્ચે કન્વર્ટ કરવાના છે હવે આ ઝીરો અને પિસ્તાલીસની વચ્ચે કન્વર્ટ કરવા હોય તો તેનો કોઈ રસ્તો ખરો ખૂણા માટે તો કે હા રસ્તો ખરો સો ટકા કયો રસ્તો તો કે આપ આ ખૂણાનો કોટિકોણ લ્યો પિંચ્યાસીનો કોટિકોણ શું થાય પાંચ થાય અને પિંચોતેરનો કોટિકોણ શું થાય પંદર થાય પરંતુ અહીંયા માત્ર ખૂણા નથી ભેગું શું છે ત્રિકોણ ગુણોત્તર પણ છે તો આપણે જ્યારે ખૂણાનો કોટિકોણ લઈએ તો ભેગો ભેગો કોનો કોટિકોણ પણ લેવાનો ત્રિકોણ ગુણોત્તરનો તો આ લઈ લઈએ તો સૌપ્રથમ તો જે છે તેમનું તેમ લખીએ કોટ પિંચ્યાસી પ્લસ કોષ પિંચોતેર બરાબર તો કોટનો કોટિકોણ શું થાય ટેન થાય અને ખૂણો કઈ રીતે લખવાનો નેવું માઇનસના સ્વરૂપમાં લખવાનો પ્લસ કોષનો કોટિકોણ થાય સાઈન અને ખૂણાને લખવાનો નેવું માઇનસના સ્વરૂપમાં ત્યારબાદ હવે ટેનના ટેન નેવુંમાંથી પંચ્યાસી બાદ કરો શું વધશે પાંચ અંશ વધશે અને સાઈનના સાઈન ત્યારબાદ નેવુંમાંથી પંચોતેર બાદ કરો તો શું વધે પંદર વધે તો જવાબ શું મળશે ટેન પાંચ પ્લસ સાઈન પંદર જોઈ શકો છો મિત્રો અહીંયા જે આ બે ખૂણાઓ આપણને મળ્યા છે એ ઝીરો અને પિસ્તાલીસની વચ્ચેના છે તો મિત્રો આ વાતથી ઉદાહરણ નંબર નવ દસ અને અગિયાર તેમજ કોટિકોણના ત્રિકોણ મિત્તીય ગુણોત્તરો કઈ રીતે મળે છે તેની આપણે આ વિડીયોની અંદર વાત કરી ત્યારબાદ મિત્રો હવે આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણની ચર્ચા કરીશું તો આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ વિડીયોની અંદર વધુ અભ્યાસ કરીશું મિત્રો તમે ગણિત માટે ગણિતમાં દાખલાઓની વધુ પડતી પ્રેક્ટિસ કરવી હોય તો તમને આપણા ડિસ્ક્રિપ્શનની અંદર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ખૂબ જ સારી એવી નોટબુક્સની લિંક્સ આપેલી છે તો તે લિન્ક્સનો ઉપયોગ કરી તમે એ બુક ખરીદી શકો છો આભાર